વિશ્વની વંશ પ્રધાન વ્યવસ્થા જ્યારે હતી ને, ત્યારે યદુવંશ છે એ ઇતિહાસમાં વિશ્વકક્ષાએ સૌથી સંગઠિત અને મજબૂત વંશ હતો. કેટલાય વંશ થઈ ગયા છે, આ એક જ વંશ એવો હતો કે એની એકતા, એની બહાદુરી, એનું ખમીર એને કોઈ વંશ પહોંચ્યા નહોતા. અને સૌથી મોટું ઉદાહરણ મહાભારત છે. વિચાર કરો, દુનિયાનો એક પણ વંશમાં એવો દાખલો નથી બહેનો કે એનો મુખિયા એક બાજુ લડે અને એના કહેવાથી એનો આખું જે લશ્કર છે એ સામે લડે. તમામ વંશોમાં એક આપણી નારાયણી સેના જે છે એ વિશ્વનું એક અનુપમ દાખલો છે કે ભગવાન એક બાજુ હતા અને સામે નારાયણી સેના લડતી હતી. આજે મંથન માટે ભેગા થયા છીએ ત્યારે વ્યસન મુક્તિમાં દર વખતે આપણે ઉદાહરણ આપીએ છીએ કે સમાજમાં, આ સમાજે સૌથી વધુમાં વધુ વ્યસન મુક્તિમાં આગળ વધવાની જરૂર છે. આ સમાજે સંહાર થયો છે, આ સમાજનો વિનાશ થયો છે, એક સમય આ વ્યસનમાં થયો છે. પણ આ વાતને ઐતિહાસિક આધાર નથી મિત્રો. મહાભારતનું યુદ્ધ થયું ત્યારે 33 કોટી આપણી જે યાદવ સેના હતી એ આખી યાદવ સેના યુદ્ધમાં નાશ પામી હતી. 4 જણા વધ્યા હતા, ભગવાન કૃષ્ણ, ચેકિતાન, ભૂરીશ્રવા અને યુયુત્સુ. એટલે આ સમાજમાં લડ્યો છે ત્યાં સુધી ખમીરથી લડ્યો છે અને ખમીરથી એના જ્યાં જ્યાં ગયો છે ત્યાં એણે પોતાના જીવ દીધા છે. થોડા વર્ષોમાં એક સમાજની આપણી વ્યવસ્થા એ આવી, યાદવો જ્યારે આખા દેશમાં મોટાભાગના વિસ્તારમાં શાસન કરતા હતા તેથી વાડા નહોતા. ભગવાન સાથે બધા આપણે અહીંયા આવ્યા આપણા વડવા ત્યારેય વાડા નહોતા, દેવાદ બાપા હતા ત્યારેય વાડા નહોતા. જુદા જુદા વિસ્તારમાં રહેવા ગયા, મચુકાઠે ગયા, સોરઠમાં ગયા, આવા જુદા જુદા વિસ્તારમાં રહેવા ગયા. એને કારણે એક ઓળખ માટે ક્યારેક કોઈ આગેવાનો એક ઓળખ આપી અને હવે આપણે એ પકડી લીધી. આ આપણી તાકાત માટે એક ભાગ પાડવાવાળી બાબત છે. છેલ્લા વર્ષોમાં શૈક્ષણિક પ્રવૃત્તિ વાળા અમે સંકળાયેલા છે. આજના દીકરા દીકરીઓ, આજના યુવાનો એને કોઈને આ વડાભેદ મંજૂર નથી. મોટાભાગે દરેક જગ્યાએ જેટલા શિક્ષિત દીકરા દીકરીઓ આવે છે, સમાજના યુવાનો આવે છે, ગામડાના યુવાનો આવે છે, એ કોઈ આને માનતા નથી. છતાં આ વડાભેદનું અસ્તિત્વ ક્યાંક ને ક્યાંક રહે છે. અને એમાં હું એમ માનું છું કે સમાજનો આ યુવા વર્ગ કરતાં સમાજનો જે સામાજિક આગેવાન હોય કે રાજકીય આગેવાનો છે, આવા ક્યાંક ક્યાંક કોક કોક મુઠ્ઠીભર આગેવાનો છે એ સૌથી મોટામાં મોટા ભાગ એ લોકો પાડે છે. અને એમાં સમજવાની જરૂર, સામે બેઠા છે એના કરતાં જે સમાજના નેતૃત્વમાં આવા ભાગ પાડવાવાળા આગેવાનો છે એને સમજાવવાની જરૂર છે. વાત કડવી લાગશે મિત્રો, અને જામનગર જિલ્લાના આગેવાન તરીકે હું એટલા માટે બોલું છું મિત્રો, હું વંદન કરું છું મંગલનાથ બાપુને, વંદન કરું છું રામ બાપાને કે જામનગરમાં 74માં પહેલી જ્યારે સંસ્થા, પહેલી બોર્ડિંગ બદલી ને એ આહીર વિદ્યાર્થી ભવન બની છે, ત્યાં સોરઠિયા એ નથી લાગ્યું, મછોયા એ નથી લાગ્યું, વણારે નથી લાગ્યું, કોઈ નથી લાગ્યું ત્યાં. અને આજે એ જ સંસ્થાનો હું પ્રમુખ છું. મંગલનાથ બાપુ, રામ બાપાએ એને જે અમને ત્યાં એને જે લીટા તાણ્યા, એને સામાજિક એકતાની વાત કરી, એ બાબતને જામનગર જિલ્લાએ આત્મસાત કરી છે. જામનગર જિલ્લાના આગેવાનો અહીંયા સ્ટેજ ઉપર છે, બેન છે, મોડુભાઈ છે, ડૉક્ટર સાહેબ છે, ભીખુભાઈ છે. જામનગર જિલ્લો એવો છે મિત્રો
કે જામનગર જિલ્લામાં એક પણ શૈક્ષણિક સંસ્થામાં વાળાભેદ નથી. અને એટલે અમે તમને કહેવા આજે આવ્યા છીએ કે આ વસ્તુ બહુ ઇઝી છે. સમાજના આગેવાનો નક્કી કરી લેશે ને તો આ આ બધીમાંથી બહાર આવવામાં બહુ પ્રોબ્લેમ નથી. બીજી વાત શિક્ષણની, શિક્ષણનો એક તબક્કો મંગલનાથ બાપુવાળો તબક્કો આવેલો ગયો ત્યારે દીકરા દીકરીને ભણાવવા માટે સમજાવવા પડતા હતા. આજનો આજે યુગ છે 21મી સદીનો, એ જ્ઞાનની સદી છે. જેની પાસે જ્ઞાન હશે એ જ મોટામાં મોટી તાકાત થશે. ત્યારે અત્યારનું જે શિક્ષણ છે એ ક્વોલિટી બેઝ શિક્ષણ થઈ ગયું છે. ખાલી અક્ષર જ્ઞાન નહીં હાલે, એક્સપર્ટાઇઝવાળું શિક્ષણની જરૂર છે. અને ત્યારે આ બાબતમાં મેં સર્વે કર્યો હતો, સૌરાષ્ટ્ર અને કચ્છમાં લગભગ આપણી 23 સંસ્થાઓ છે, 7 થી 8 એમાં બોર્ડિંગો છે દીકરાઓ માટેની, 17 થી 18 કન્યા છાત્રાલયો છે. 2 વર્ષ પહેલાં અમે ગણતરી કરી ત્યારે આખા ગુજરાતમાં 22,000 દીકરીઓ આપણી જુદી જુદી છાત્રાલયોમાં અભ્યાસ કરતી હતી. અને એની સામે દીકરાઓની સંખ્યા ગણી તો દીકરાઓને છાત્રાલયો માટે આખા સૌરાષ્ટ્રમાં થઈ અને 2100 દીકરા હતા જુદી જુદી સંસ્થાઓમાં ભણતા હોય એવા. આ ઇમ્બેલેન્સ એક પહેલામાં પહેલી સમસ્યા છે. અને એમાં અભિનંદન આપીશ વાછણભાઈ તમારા કચ્છ જિલ્લાને. આ કચ્છ જિલ્લો એક જ એવો જિલ્લો છે કે 2 વર્ષ પહેલાં 734 દીકરીઓ ભણતી હતી સામાજિક સંસ્થાઓમાં અને 728 દીકરા ભણતા હતા ત્યાં ભુજની આહિર સમાજની બોર્ડિંગમાં. આ સિવાય તમામ જિલ્લાઓમાં મોટામાં મોટું ઇમ્બેલેન્સ છે. એટલે આજની આ વિચાર ગોષ્ઠીમાં એક આ વિચારવા માટેનો મુદ્દો મૂકું છું. બીજો મુદ્દો છે આપણા 12 ધોરણ પછી વ્યવસાયલક્ષી શિક્ષણ. જમાનો આજે ક્લાસ 1 અને 2નો આવ્યો છે ત્યારે આપણા સમાજના દીકરા દીકરીઓ છે એને 12 ધોરણ પછીનું વ્યવસાયલક્ષી શિક્ષણ મળે એ માટેની સંસ્થાઓ આપણી પાસે નથી. ગુજરાતમાં એક જ પીપા એક સંસ્થાએ 70% કરતાં વધારે ક્લાસ 1-2 અધિકારીઓ ગુજરાતમાં આપ્યા છે, આપણે એમાં ક્યાંય નથી. એટલે આજે બીજો જે મુદ્દો વિચારવા માટે જે મૂકવા માગું છું એ છે મિત્રો, 4 વર્ષથી અમે ત્યાં જામનગર જિલ્લામાં સિવિલ સર્વિસ એકેડેમી આ બધા સમાજના આગેવાનોના સહકારથી ચલાવીએ છીએ. પરિણામ એ આવ્યું કે આપણા ગામડામાં રહેતા દીકરા દીકરીઓ, બધાની આર્થિક રીતે બધા સધ્ધર ન હોય પણ કોઈ 12 ધોરણ પાસ કરીને ગામડે આવેલા ગયા છે, કોઈ ગ્રેજ્યુએશન કરીને ગામડે આવેલા ગયા છે, કોઈએ ગામડે એક્સટર્નલ કરીને કોલેજ પૂરી કરી છે, લાયકાત છે એની ક્લાસ 1-2ની એક્ઝામ દેવાની, પણ એની પાસે માળખાગત સુવિધા નથી. વર્ષોથી જે આ પ્રવૃત્તિમાં સંકળાયેલા હતા ત્યારે અમે આ પ્રયોગ કર્યો જામનગરમાં, સમાજના બધા આગેવાનોએ એનો સહકાર હતો એમાં. અને એ એકેડેમીમાં અમે પહેલા ક્લાસ 3 માટેના ક્લાસ ચાલુ કર્યા. એક જ જિલ્લાની અંદર નાના પાયે અમે પહેલા પ્રયોગ કર્યો હતો. અમે જામનગર જિલ્લામાં પરિણામ એ આવ્યું કે જામનગર જિલ્લામાં 108 મહિલા પોલીસની ભરતી હતી, એમાં 32 આયરની દીકરી કોન્સ્ટેબલ થઈ. આ જામનગર જિલ્લાનો નહીં, ગુજરાતમાં કોઈ પણ સમાજનો આ રેકોર્ડ છે. એ જ સ્થિતિ તલાટીમાં આવી, 36 દીકરા દીકરીઓ, 20 દીકરીઓ અને 16 છોકરા તલાટી થયા આપણા. આ વખતે મેં પ્રયોગ કર્યો છે જામનગર જિલ્લામાં અને આપ બધાને કહું છું કે આ પ્રયોગ ઉપર આગળ લાવો. ગઈ 6 તારીખ સુધી યુપીએસસીની એક્ઝામના ફોર્મ ભરાતા હતા, હજારો દીકરા દીકરીઓ આપણા ગ્રેજ્યુએટ છે, યુપીએસસી દેવાની કોઈ હિંમત ન કરે, માળખાગત સુવિધાઓ નથી. જામનગર જિલ્લામાં અમે આ પ્રયોગ કર્યો. અમે સ્કોલરશીપ બહાર પાડી કે જેટલા ફોર્મ ભરી અને યુપીએસસીની પ્રિલિમ પરીક્ષા દેવા જાય દરેક વિદ્યાર્થીને 5,000 રૂપિયા અમે સ્કોલરશીપ આપશું, પ્રિલિમ પાસ કરે એને 51,000 રૂપિયા
ઇનામ આપવામાં આવશે. આ એક પ્રયોગ અમે શરૂ કર્યો છે. જરૂરિયાત આ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે સ્પીપા જેવી જ્યાં જ્યાં આહિર સમાજની વસ્તી વધારે છે એવા દરેક જિલ્લા મથક ઉપર એક આવી વ્યવસાયલક્ષી તાલીમ આપતી સંસ્થા આપણા સમાજની ઊભી કરવામાં આવે તો એ આજની મોટામાં મોટી જરૂરિયાત છે. ત્રીજી વાત, શિક્ષણ. શિક્ષણમાં માળખાગત સુવિધાઓ આપણે ઊભી કરવાની છે. અભિનંદન હું આપું પૂનમબેનને. જામનગર જિલ્લામાં એક જ વર્ષમાં અમને 32 દિવસની અંદર એણે 2 મહિલા કોલેજની મંજૂરી અપાવી. આખા ગુજરાતમાં કોઈ સમાજ પાસે 2 મહિલા કોલેજોની મંજૂરી મેળવી હોય ને તો આ પહેલો સમાજ. અને 32 દિવસની અંદર આ મંજૂરી દેવડાવવાનું કામ પૂનમબેને કર્યું. અત્યારે ત્યાં કોલેજની દીકરીઓ માટેનું અમારું હોસ્ટેલનું છાત્રાલયનું બાંધકામ ચાલુ છે. એ પ્રવૃત્તિ અમે ત્યાં કરીએ છીએ. પણ આજે આખો સમાજ ભેગો થયો છે ત્યારે, અને સમાજના બધા મુરબ્બીઓ અહીંયા ભેગા થયા ત્યારે એક વિનંતી મારે એ કરવાની છે કે સમાજ 12 ધોરણ પાસ થાય ત્યાર પછી આખી જિંદગીની શરૂઆત ત્યારે થાય છે, અને વ્યવસાયલક્ષી તાલીમ, સ્પર્ધાત્મક પરીક્ષા માટેની તાલીમ એને માટેની સંસ્થાઓ છે એ આવતા દિવસોમાં મને એમ છે ઊભી કરવામાં આવે તો આપણો સમાજ છે એ રાજકીય ક્ષેત્રે આગળ છે જ, પણ જુદા જુદા સરકારી કચેરીઓમાં ક્લાસ 1 ઓફિસર આવે, ક્લાસ 2 ઓફિસર છે, એમાં આપણા સમાજના જો દીકરાઓ આવશે તો આવતા સમયમાં એ સૌથી સમાજની એક મોટામાં મોટી સેવા ગણાશે અને એમાંથી મોટામાં મોટી તાકાત ઊભી થશે.